નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. 12 વાગે વાત કરવી છે રૂપાલા સામે રણ સંગ્રામની. આખરે એક તરફ ક્ષત્રિય સમાજ છે કે જે અડગ છે પોતાની માંગને પૂરી કરાવવા માટે, અને એમની માંગ છે કે રૂપાલાને હટાવવામાં આવે. બીજી તરફ રૂપાલા વ્યસ્ત છે પોતાના ચૂંટણી પ્રચારમાં. એક અપડેટ અત્યારે નજર કરીએ તેની ઉપર. સૌથી પહેલા જે સમાચાર મળી રહ્યા છે, પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વધતો જતો આક્રોશ. હવે આ આક્રોશ એટલો વધી રહ્યો છે કે જે મહાસંમેલન યોજાઈ રહ્યું છે અમદાવાદ અને રાજકોટ બાદ ધંધુકામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મહાસંમેલન છે જે સાંજે 5:30 વાગે ધંધુકામ ક્ષત્રિય સમાજનું મળવા જઈ રહ્યું છે. અને આ મહાસંમેલનની અંદર રાજવી પરિવારના રાજવી છે, કરણી સેનાના નેતા છે કે જે તમામ આ સંમેલનની અંદર જોડાશે. વિવિધ જૂથના ક્ષત્રિય સેનાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં તેની અંદર જોડાય તેવી પણ શક્યતાઓ સેવામાં આવી રહી છે. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને પગલે ક્ષત્રિય સમાજનો આક્રોશ છે કે જે હવે દિવસે ને દિવસે વધતો જતો જોવા મળી રહ્યો છે. રાજકોટ બેઠક પરથી રૂપાલાને ભાજપ ઉમેદવાર તરીકે રદ કરવા ક્ષત્રિય સમાજની માંગ છે કે જે અડગ છે, અને તેઓ પોતાની માંગના અડગતાને જોતા બીજે દિવસે અમદાવાદમાં જોહરની ચીમકી આપનાર ક્ષત્રિય બહેનો કે જેઓને નજર કેદ કરવામાં આવી. કાલ રોજ તેઓને પોતપોતાના ઘરે મૂકવામાં આવ્યા હતા. આગામી સમયની અંદર ક્ષત્રિય સમાજ આંદોલનની રણનીતિ ઘડશે, કઈ રીતે આંદોલન કરવું. બીજી બાજુ રાજકોટ બેઠક પર રૂપાલા પ્રચારમાં રૂપાણીની એન્ટ્રી થઈ ગઈ છે. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વધતો આક્રોશ છે. બીજી તરફ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે રૂપાલા, એટલે સ્પષ્ટ સંકેત તેઓ આપી રહ્યા છે કે ગમે તે પરિસ્થિતિમાં તેઓ અહીંથી લડશે. હવે જે અપડેટ છે તેના પર નજર કરી, ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા સામે પ્રચંડ વિરોધ. રૂપાલાના નિવેદનને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજ છે કે જે લાલઘૂમ થયો છે. રાજકોટ સીટ પર રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી છે. આજે ધંધુકામાં વિશાળ ક્ષત્રિય સંમેલનનો કાર્યક્રમ છે કે જે યોજાવામાં આવશે. મોટી સંખ્યામાં ક્ષત્રિયો છે કે જે આ સંમેલનમાં જોડાશે. રૂપાલા સામે વિરોધનો આક્રોશ ક્ષત્રિય સમાજ દ્વારા વ્યક્ત કરવામાં આવશે. જે આજે સંમેલન મળવા જઈ રહ્યું છે તેની વાત છે. સંમેલનને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. ઘરડાઘર નજીક ચામુંડા માના મંદિર પાસે સંમેલનનો કાર્યક્રમ છે તે યોજાશે. રાજવી પરિવાર, કરણી સેના સહિત ક્ષત્રિય આગેવાનો હશે કે જે તેમાં જોડાશે. તો રાજકોટના ભાજપના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, કે જેમાં વિવાદની આગ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. અને હવે એ ક્ષત્રિયોના વિવાદ માત્ર રૂપાલા નહીં, ભાજપ વિરોધ તો થઈ રહ્યો હોય તેમ દેખાય છે. કારણ એ કે અત્યાર સુધી માત્ર રૂપાલા સામે વિરોધ હતો, પરંતુ હવે તો ભાજપની રેલીઓમાં ક્ષત્રિયો રૂપાલા મામલે વિરોધ કરતા જોવા મળ્યા છે. દ્વારકાના ખંભાળિયામાં ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે ક્ષત્રિયોનો વિરોધ તો સામનો કરવો પડ્યો. આ તરફ રાજકોટમાં ક્ષત્રિય મહારેલી દ્વારા એક સુરમાં ફરી રૂપાલાને હટાવવાની માંગ કરી. બીજી તરફ જોહરની ચીમકી ઉચ્ચારનારી 5 ક્ષત્રિયાણીઓના ઘરે દિવસભર ક્ષત્રિય આગેવાનોને સમજાવવા માટે પહોંચ્યા. તે પછી પોલીસે ક્ષત્રિયાણીઓને પોતપોતાના ઘરે પહોંચાડવાની કાર્યવાહી કરી હતી. રાજ્યમાં અનેક સ્થળો પર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ થતો નજરે પડે છે. તો આખરે જે અપડેટ સામે આવી રહી છે તેના ઉપર સૌથી પહેલા નજર કરી લઈએ. જે સમાચાર મળી રહ્યા છે, કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે એલાન કર્યું છે. રાજ શેખાવતે કહ્યું છે, જે એલાન તેમના દ્વારા કરવામાં આવ્યું, કે 9 એપ્રિલે નિર્ણાયક લડત માટે કમલમનો ઘેરાવો કરવામાં આવશે. નિર્ણાયક લડત માટે કમલમનો ઘેરાવ બપોરે 2 વાગે આ ઘેરાવ કરવામાં આવશે. રાજ શેખાવત દ્વારા આ પોસ્ટ મૂકવામાં આવી છે અને આહવાન કરવામાં આવ્યું છે ક્ષત્રિયોને, કે કેસરિયા ઝંડા અને દંડા સાથે આહવાન કર્યું છે. રાજ શેખાવતે કહ્યું છે કે 9 એપ્રિલે બપોરે 2 વાગે નિર્ણાયક લડત માટે તમામ ક્ષત્રિયો અને સમર્થકો જોડાય. સમાજનું માન સન્માન અને સ્વાભિમાનનું રક્ષણ કરીએ. આપ સૌની વાટ જોઈશ. તારીખ 9 એપ્રિલ 2024 બપોરે 2 વાગે ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગરમાં. તો આપ અવશ્ય પધારજો, તૈયારીમાં આવજો. કેસરિયા ઝંડો અને ઝંડા માટે દંડાની આવશ્યકતા આપણે, દંડો મજબૂત હોવો જોઈએ. લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની મુશ્કેલીઓ વધી રહી છે, અને ક્ષત્રિય સમાજ સામે કરેલી ટિપ્પણીઓ રૂપાલાની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. રૂપાલાના
ક્ષત્રિય સમાજ વિરુદ્ધ આ વિવાદાસ્પદ નિવેદન મામલે આખરે વિરોધ યથાવત છે. રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગણી સાથે મામલો ઉગ્ર બન્યો. રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકિટ રદ કરવાની માંગ યથાવત છે. રૂપાલાનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યમાં ઠેર ઠેર સંમેલનો યોજી આવેદન અપાઈ રહ્યા છે. બીજી બાજુ રૂપાલા પણ પીછેહટ કરવાનું નામ નથી લઈ રહ્યા. ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે રૂપાલા દ્વારા પણ જોરે શોરે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એક તરફ વિરોધ છે, એક તરફ પ્રચાર છે. હવે તેની વચ્ચે એક મહત્વની અપડેટ છે. રૂપાલા સામે વિરોધ ખાળવા ભારતીય જનતા પાર્ટીની બેઠક, જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપ દ્વારા, તેમાં પણ ભાજપના ક્ષત્રિય આગેવાનો ફરી આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે તેવી વિગતો સામે આવી રહી છે. ક્ષત્રિય સમાજના આગેવાનોની ઉપસ્થિતિની અંદર આ બેઠક મળવા જઈ રહી છે ગાંધીનગર ખાતે. કારણ કે એક તરફ વિરોધ છે, મહાસંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને 9 જેટલા આગેવાનોની આ બેઠક મળશે. મહત્વપૂર્ણ સમાચાર. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે બે ક્ષત્રિય આગેવાનો જોડાયા છે. એક તો નિકિતાબા જોડાયા છે અને બીજા જયદીપસિંહ વાઘેલા. બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. જયદીપસિંહ, સૌથી પહેલા આપની પાસે આ માંગુ છું, અત્યારે હાલમાં જ એક અપડેટ જે સામે આવી કે ગાંધીનગરની અંદર એક બેઠક મળશે, એમાં ક્ષત્રિય આગેવાનોની ઉપસ્થિતિને લઈને જે અપડેટ છે તેને લઈને સૌથી પહેલાં જણાવશો. શું હું આ બેઠક માટે જેને જેને આગેવાન નિમંત્રણ આપવામાં આવ્યું છે, કયા કયા મુદ્દાઓ ગત વખતે યોજાયેલી બેઠકને આ વખતની બેઠકમાં શું નિર્ણય કરાઈ શકે? બેન, જો જે ક્ષત્રિય આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી એ અત્યારે નિમંત્રણ આપ્યું છે, એ પાર્ટીની ઇન્ટરનલ મેટર છે. એ સમાજ તરફથી એ આગેવાનો પાર્ટી સાથે મીટિંગ નથી કરી રહ્યા. એ ભાજપના જ નેતાઓ ભાજપના આદેશ ઉપર એ ક્ષત્રિય આગેવાનો મીટિંગ કરી રહ્યા છે. એટલે સમાજ ને એ અંગે કોઈ અપડેટ છે જ નહીં કે એ લોકો ત્યાં મીટિંગમાં શું કરવાના છે અથવા તો ત્યાં શું નિર્ણય કરવાના છે. પણ આ જ આગેવાનો જ્યારે સમાજ સાથે મીટિંગ કરી ત્યારે સમાજે એમને ખૂબ ચોખ્ખા શબ્દોમાં કહી દીધેલું કે રાજપૂત સમાજ રૂપાલાજીની ટિકિટ રદ કરવા સિવાય બીજા કોઈ સમાધાન કરવા માંગતું નથી. ઠીક છે નિકિતાબા, એક વાત એ પણ અત્યારે સામે આવી, કાલરોજ જે પાંચ ક્ષત્રિયાણીઓએ કહ્યું હતું કે ગીતાબા સહિત કે જેઓ જોહર કરવા માટે જશે તેમને નજર કેદ કરાયા, તે પછી તેઓને અટકાવી દેવામાં આવ્યા, આજ રોજ પણ તેઓને નજર કેદ કરી રાખવામાં આવ્યા છે, તેમને લઈને આપ શું કહેશો? બેન જુઓ, આ તો અમારા સ્વાભિમાનનો મામલો છે ને. એક વખત ક્ષત્રાણી કે ક્ષત્રિય એક વખત જો બોલી દે તો પછી એને એ વચન પાળવા પર એ ગમે તે માથા બી વઢાઈ જાય તો એ તૈયાર થઈ જાય છે. રહી વાત જોહરની, તો અમે વચન આપેલું હતું કે અમારી જો ટિકિટ રદ જે આ રૂપાલાની નહીં થાય તો ક્ષત્રાણીઓ જોહર કરશે, પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા એમને નજર કેદ કરવામાં આવ્યા. અને હજુ પણ સમય છે, જો હજુ પણ ટિકિટ રદ નહીં થાય તો આકરા પ્રહારો થશે, આકરા આંદોલનો થશે, અને આકરા આંદોલનમાં જે પણ પરિણામ આવશે એનું સરકાર યા ક્યાંક ને ક્યાંક રૂપાલાનું જિમ્મેદાર બનશે. જયદીપસિંહ, આપે જે રીતે મેં બેઠકનો પ્રશ્ન પૂછ્યો, આપે એ વાતનો ઉલ્લેખ કર્યો કે જે બેઠકો યોજાઈ રહી છે તેની અંદર તો ફક્ત રાજકીય ક્ષત્રિય આગેવાનો છે, ન કે સામાજિક ક્ષત્રિય આગેવાનો. એટલે એવું સ્પષ્ટ થાય કે જે રીતે જે સંમેલન યોજાયું હતું જેમાં પહેલી વખત રૂપાલાએ માફી માંગી હતી, જ્યાં પણ મોટી સંખ્યામાં ફક્ત રાજકીય ક્ષત્રિય આગેવાનો હતા, તેવી જ રીતે આ બેઠકમાં પણ એ જ આગેવાનો હશે? મને જાણકારી છે ત્યાં સુધી સમાજના જે આગેવાનો કહેવાય, જે સમાજની વિવિધ સંસ્થાઓ છે, એના કોઈ આગેવાનો આ મીટિંગમાં લગભગ હાજર નથી. એટલે જે બી મીટિંગ થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ મીટિંગ છે, નહીં કે સમાજની. ઓકે, એટલે સમાજને આની સાથે કઈ લાગતું વળગતું નથી. ઠીક છે. નિકિતાભાઈ, જે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ધંધુકામાં, મોટી સંખ્યામાં આહવાન કરવામાં આવ્યું કે જેટલા પણ ક્ષત્રિયો છે તેઓને ત્યાં બોલાવવામાં આવે. રાજકોટની અંદર કાલ રોજ એ જ રેલી હતી અને એ જે પ્રભાવ હતો તે જોઈ ચૂક્યો છે અન્ય સમાજ પણ.
જી, અત્યારે ધંધુકામાં રેલી નીકળી છે અને ધંધુકામાં આજની રેલી તમે જોઈ લેજો, અમે પણ થોડી વારમાં ત્યાં જવા નીકળીએ છીએ. અને જો હજુ પણ પરિણામ નહીં આવે તો હિન્દુસ્તાન એટલે કે આખા ભારતના ખૂણે ખૂણેથી આવા આંદોલનની શરૂઆત થઈ જશે, ખૂણે ખૂણેથી આવી રેલી નીકળશે અને જે પરિણામ આવશે એ બહુ ગંભીર હશે. એટલે હજુ સમય છે, જો કદાચ ભાજપ ભારતીય જનતા પાર્ટી અમને ટિકિટ પાછી ખેંચી ન શકતું હોય તો પુરુષોત્તમ રૂપાલાને પોતે સ્વેચ્છાએ જો એ ભારતને સોરી બીજેપીને બીજેપીની પરવા હોય તો હજુ પોતે સ્વૈચ્છિક ટિકિટ પોતે પાછી ખેંચી લે તો સારું છે, નહીતર પરિણામ નો જિમ્મેદાર ક્યાંક ને ક્યાંક રૂપાલા હશે. પરંતુ નિકિતાબા, આપે જે વાતનો ઉલ્લેખ કર્યો કે જે માફી માંગી તેમણે કહ્યું કે પક્ષને મારા કારણે ભોગવવાનો વારો આવે હું નથી ઈચ્છતો, એટલે એમણે જે કહેલા શબ્દો હતા પછી તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે મને મારી વાતનો રંજ છે કે મારાથી જે બોલાઈ ગયું, એ વાત પણ તેમાં એની અંદર સાંકળી હતી. બીજી વખત પણ તેમણે માફી માંગી, એવું પણ કહેવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરી દે. મેડમ, મોટું મન રાખીને અમે કેટલી વખત ઘણાને માફ કર્યા છે અને મોટું મન રાખીને હવે એ ટિકિટ પાછી લે તો સારું છે, કારણ કે નેતા થઈને એક મેં તો એવું બી સાંભળ્યું છે કે એક ક્યાંક ને ક્યાંક સાહિત્ય કલાકાર પણ છે, સાહિત્યની વાતો પણ કરે છે. તો અમે તો એવું જ માનીએ છીએ કે રૂપાલાએ આ જાણી જોઈને ભૂલ કરી છે, કારણ કે એનાથી આ ભૂલ થાય એવી નહોતી, છતાંય પણ એને ક્ષત્રિય સમાજ પર આકરા પ્રહાર કર્યા છે અને આ ભૂલ એવી કરી છે કે જે ક્યારે સાખી લેવામાં નહીં આવે. ક્ષત્રાણી પર કહેવાય, એક અમારા ઇતિહાસ પર એને જે વાર કર્યો છે, જે કલંક લગાવ્યો છે, એ ક્યારે ક્ષત્રાણી કે ક્ષત્રિય સમાજ ક્યારે એને સાખી નહીં લે, ક્યારે એને માફ નહીં કરે. જો એને માફી જોઈતી હોય તો પોતે સ્વૈચ્છિક પોતાની ટિકિટ પાછી ખેંચી લે તો સારું છે, આનો અંત આવી જશે, નહીતર અંત બહુ ભયંકર હશે. મેડમ જયદીપસિંહ, છેલ્લા 15 દિવસથી આ ચર્ચા ચાલી રહી છે અને આપનો જે વિરોધ છે દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. મહાસંમેલન અને આ જે વિરોધ છે, અનેક વખત માફીઓની પણ વાત કરી લીધી, અનેક વખત બેઠકો પણ યોજાઈ ગઈ, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ સામે આવ્યું નથી. બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા છે કે જે તો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે, શું કહેશો? બેન, અમારી સ્પષ્ટ વાત છે રાજપૂત સમાજની. રાજપૂત એટલે શું એ સૌથી પહેલા લોકોને જણાવું કે રાજપૂતનો દીકરો ચોરીમાં ફેરા ફરતો હોય, ત્રણ ફેરા ફરાઈ ગયા હોય અને ચોથો ફેરો બાકી હોય અને ગામમાં ભૂંગીઓ ઢોલ વાગે અને ગાયોનું ધણ વાળવા જતા હોય અને રાજપૂતનો દીકરો રાજપૂતાણીને એમ કે છેડા છેડી છોડીને કે જીવતો પાછો આવીશ તો હું ચોથો ફેરો ભરીશ, હું ગાયની સહાય કરવા અત્યારે જઈ રહ્યો છું, આને કહેવાય રાજપૂત? બેન, આવા રાજપૂત સમાજ ઉપર જેને કોઈ પણ જાતની આનાકાની વગર હસતા હસતા પોતાના 562 રજવાડા એક પલમાં આધુનિક ભારતના નિર્માણ માટે જ્યારે આપી દીધા ત્યારે આ રાજપૂત સમાજની ખુમારી ઉપર, રાજપૂત સમાજની અસ્મિતા ઉપર અને ખાસ કરીને રાજપૂત સમાજની બેન દીકરીઓની અસ્મિતા ઉપર જ્યારે આ પ્રકારનો કુઠારાઘાત કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજપૂત સમાજ કોઈ પણ સંજોગોમાં હવે માફી આપવા માટે તૈયાર છે નહીં. રૂપાલાજીને પ્રચાર ચાલુ કરવો હોય તો કરે, અમે અમારી તૈયારીમાં છીએ, રૂપાલાજી રૂપાલાજીની તૈયારીમાં હોય, પરિણામ જે બી આવશે. તમે જુઓ, અમારો અત્યાર સુધીનો આખો વિરોધ એકદમ અહિંસાત્મક રહ્યો છે, લોકશાહી ડબે રહ્યો છે. અમે સ્પષ્ટ રીતે કીધું છે કે અમે કોઈ સમાજના વિરોધમાં નથી, અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં નથી, અમારો વિરોધ માત્ર ને માત્ર રાજપૂત સમાજે ક્લિયર કીધું છે કે રૂપાલાજી સામે છે, રૂપાલાજીનો જે પુરુષોત્તમ રૂપાલાને નથી હટાવવામાં આવતા તેનો વિરોધ માટે પહોંચ્યા હતા, પરંતુ કાર્યક્રમ તો પાટીલ નો હતો. એટલે પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, કદાચ બની શકે કે એ આગેવાનો કે જે લોકો ક્ષત્રિય સમાજના ત્યાં ગયા હશે એ ત્યાં એમની રજૂઆત કરવા ગયા હશે, એમને રજૂઆત કરવાની તક નહીં મળી હોય એટલે કદાચ ઘર્ષણ થયું હોય. કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ સાહેબ ની બી એક જવાબદારી બને છે. એટલે કાર્યકર્તાઓ કે રાજપૂત સમાજના દીકરાઓ કે આગેવાનો જે બી ત્યાં ગયા હશે એ માત્ર ને માત્ર રજૂઆત કરવા માટે ગયા હશે, પણ એમને રજૂઆત કરતા રોકવામાં આવ્યા એવી મારી પાસે માહિતી છે કે પોલીસ દ્વારા એમને રોકવામાં આવ્યા, લોકશાહી ડબે દેખાવ કરતા હતા, એના કારણે થોડી ઘણી જે નાની મોટી ઘટના બની છે બની હશે. ઠીક છે,
નિકિતાભાઈ, આ જ વાતને લઈને આવું છું આગળ, કારણ કે સી આર પાટીલનો ઉલ્લેખ થયો. જે તે સમયે પાટીલના નિવાસ સ્થાને પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ વધુ વકર્યો હતો ત્યારે બેઠકનું આયોજન થયું હતું. તે પછી પાટીલ ખુદ મીડિયા સમક્ષ આવે છે, કહે છે કે રૂપાલાને લઈને હું માફી માંગી લઉં છું. આપના ક્ષત્રિય આગેવાનો સાથે જ્યારે જે જીએસટીવીએ ચર્ચા કરી તે તમામનું એક જ કહેવું સામે આવ્યું છે કે અમને સી આર પાટીલ માફી શું કરવા માંગે, કારણ કે અમે તો નિવેદન આપ્યું જ નથી. જેમણે નિવેદન આપ્યું છે તેઓ માફી માંગે, પરંતુ અમે તો આ બધાની વચ્ચે એક વાત પર જ અડક છે કે રૂપાલાની ટિકિટ કપાય. વાત તો સાચી જ છે બેન. જે રૂપાલા સોરી જે સી આર પાટીલ સાહેબ છે એ કઈ વસ્તુ બોલ્યા જ નથી, એમને ભૂલ કરી જ નથી, તો અમે એમની પાસેથી શું કરવા માફીની આશા રાખીએ. અને રૂપાલા સાહેબ એવું કીધું હતું કે ક્યાંક ને ક્યાંક કે મોટું માન કરીને ક્ષત્રિયો એમને માફ કરી દે. તો તમે ક્ષત્રિયોને આટલા બધા બલિદાન આપ્યા છે, ક્ષત્રિયોએ આટલો બધો સમાજ માટે કહેજો કે પૂરા હિન્દુસ્તાન માટે ભોગ આપ્યો છે, તો મોટું માન રાખીને ટિકિટ કેમ પાછી નથી ખેંચી શકતા? રાખો ને તમે મોટું મન. આજે 18 વરણ અમારી સાથે છે, આજે 18 વરણ એક સાથે છે, તો હું એમ કહેવા માંગુ છું કે 18 વરણ નું તો માન રાખો તમે. એક રૂપાલાના માન ખાતર તમે કેમ અમને એમ કહો છો કે તમે મોટું મન રાખીને માફ કરી દો? રૂપાલાની ટિકિટ હટાવી દો ને. રૂપાલાની ટિકિટ આપવાની શું જરૂર છે? આજે 18 વરણ એક સાથે કહી રહ્યા છે કે સાહેબ એની ટિકિટ રદ કરો. તો હું પણ બે હાથ જોડીને સી આર પાટીલને કહું, કહેવા માંગુ છું કે જો તમારે હજુ પણ તમારામાં ક્ષત્રિય સમાજ માટે જો લાગણી હોય તો મહેરબાની કરીને એ રૂપાલાની ટિકિટ પાછી ખેંચો, નહીતર આનું પરિણામ બહુ ગંભીર આવશે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ એની જવાબદાર રહેશે. બિલકુલ જયદીપસિંહ, જે નિકિતાભાઈ વાતનો ઉલ્લેખ કર્યો, કારણ કે હવે તો ધીરજ અને નિર્ણય શક્તિ બંનેની પરીક્ષા લેવાતી હોય તેવું નજરે પડી રહ્યું છે ક્ષત્રિય સમાજની. દ્વારકાની અંદર થયેલો વિરોધ, અમદાવાદમાં થયેલો વિરોધ, પક્ષ તરફ થતો વિરોધ, પરંતુ બીજેપી તો અડગ છે, પોતે જે નક્કી કર્યું છે તે જ કરશે. હેલો, ઓડિયો બંધ છે. જી જયદીપસિંહ, શું આપ સાંભળી શક્યા છો અવાજ? હવે આવ્યો. જી, જે રીતે નિકિતાભાઈ વાતનો ઉલ્લેખ કર્યો કે સી આર પાટીલને વિનંતી કરી કે આપ તો અમારી સામુ જોવો અને નહીં તો પછી ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવશે, એવું મત છે કે હવે તો ધીરજ અને નિર્ણય શક્તિ બંને ખૂટી પડી છે ક્ષત્રિય સમાજની. દ્વારકાની અંદર થયેલો વિરોધ, અમદાવાદમાં થયેલો વિરોધ, પરંતુ આ વિરોધની વચ્ચે બીજેપી પક્ષ છે કે જે અડગ છે કે ચૂંટણી પ્રચાર તો રૂપાલા જ કરશે. બેન, હું એક આપની જાણકારી અને દર્શકોની જાણકારી માટે કહી દઉં કે હું પોતે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છું. 30 વર્ષથી હું ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છું. 4 દિવસ પહેલા મારે એક પાર્ટીના કામ અંગે પાટીલ સાહેબને મળવાનું થયું હતું. ત્યારે જ મેં પાટીલ સાહેબનું ધ્યાન દોર્યું હતું કે સાહેબ, આપે જે જયરાજસિંહ જાડેજાને સમાધાનની આગેવાની આપી છે, પણ જયરાજસિંહ જાડેજાનો જે ટોન હતો સમાધાન માટેનો એ સમાજને કબૂલ નથી, અને સમાજ આ રીતે સમાધાન કરવા ક્યારેય તૈયાર થશે નહીં. આપ કહો તો હું સમાજના આગેવાનો સાથે આપની વાત કરાવું, પણ પાટીલ સાહેબે એ વાતનો ઇનકાર કર્યો હતો. એટલે રાજપૂત સમાજ પોતાની રીતે લોકશાહી ઢબે પોતાનો આ અવાજ દરેક જગ્યાએ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, અને અમારી ધીરજ બેન ખૂટવાની નથી. અમે લોકશાહી ઢબે અહિંસા રીતે અમે આ આંદોલન કરવાના છીએ, આ વિરોધ કરવાનો છે. રાજપૂત સમાજ રાજશેખાવતે જે પોસ્ટ મૂકી અને જે રીતે આહવાન કર્યું, શું આપ તેની સાથે સહમત છો ખરા? આપ કઈ પોસ્ટ ની વાત કરો છો મને ખ્યાલ નથી. હું આપને પોસ્ટ જણાવી દઉં, કદાચ આપના સુધી આ સંકલન નો અભાવ છે. જયદીપસિંહ, આજે ક્ષત્રિય આગેવાનો આપ બધા છો ને, આ સંકલન નો અભાવ એટલા માટે છે. રાજ શેખાવતે આહવાન કર્યું છે 9 એપ્રિલે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે નિર્ણાયક લડત માટે બપોરે 2 વાગે તમારા તમામ સમર્થકો છે, ક્ષત્રિય આગેવાનો છે કે જે કેસરિયા ઝંડા અને દંડા સાથે ઉપસ્થિત રહે, આવું એમણે એક વિડીયો માધ્યમે કહ્યું છે. શું આપના સુધી એ મેસેજ નથી પહોંચ્યો? ના ના, પહોંચેલો છે, પણ બેન તમે રાજ શેખાવતની 10 પોસ્ટ છે, તમે કઈ પોસ્ટ માટે મને સવાલ પૂછો છો? એ પોસ્ટ નું ક્લેરિફિકેશન આપણે કરવું જોઈએ. આજ પોસ્ટ માટે પૂછો, શું કહેશો? હા, એટલે એમણે જે આહવાન કર્યું છે એ આહવાનને માન આપીને જે કાર્યકર્તા ત્યાં જશે ત્યાં દેખાવો કરશે બેન, એમાં કોઈ પ્રશ્ન ઉઠાવવાનો સવાલ નથી. ખૂબ સારી ભાષામાં આહવાન કર્યું કહેવાય? નહીં, કમલમમાં જવાનું એમનું, મારી દ્રષ્ટિએ એક એમને જે આહવાન કર્યું છે કમલમના, કારણ કે જ્યાંથી પરિણામ મેળવવાનું છે, કારણ કે આ જે મુદ્દો છે એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો મુદ્દો છે,
એટલે રાજપૂત સમાજને મેળવવાનું છે ભારતીય જનતા પાર્ટી સાથે. ભારતીય જનતા પાર્ટી અને આ રાજપૂત સમાજ વચ્ચેનો આ બનાવ છે. તો એમને એવું લાગ્યું હશે કે કમલમ પર દેખાવ કરીને અમે અમારી એમના આજે આખી પોસ્ટ છે ને, પોસ્ટ આપે વાંચી હોય તો તેમાં કેસરિયા ઝંડા સુધી તો યોગ્ય હતું, પરંતુ તેઓ કહે છે કે દંડા સુધી પહોંચ્યું. એટલે શું આ રીત યોગ્ય છે ખરી? મને દંડા હિંસાને આ આંદોલનમાં કોઈ સ્થાન જ નથી બેન. ઓકે, હું વખોડું છું. જો હિંસાની દ્રષ્ટિએ વાત કરી હોય તો એ વાતને હું વખોડું છું, પણ કદાચ એમણે એવું કીધું હોય કે ભાઈ આપણે ધ્વજ ફેરાવવા માટે કેસરી કલરના દંડા લઈને જઈએ, એવું બની શકે છે. ઠીક છે, પણ હિંસાની પ્રશ્ન જે હતો ને ચોખવટ કરવા બદલ આપનો આભાર. બિલકુલ જયદીપસિંહ. હા નિકિતાભાઈ, એક એક પ્રશ્ન એ પણ થાય, કારણ કે એક તરફ જે રીતે આપનું જે આખું રાજપૂત સંકલન સમિતિ છે જેની અંદર બધા નિર્ણયો લેવાતા હોય છે, એક પછી એક ક્ષત્રિય આગેવાનો છે, ક્ષત્રિયાણીઓ પણ છે, આ બધાની વચ્ચે શું આપને એવું લાગે છે કે ક્યાંક સંકલનનો અભાવ હોય ને એમાં બીજેપી ફાઈ જતી હોય? કારણ કે આપના જ વચ્ચે ક્યાંક વાતચીત નથી થઈ, અલગ અલગ સંગઠનો છે, અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે. ના ના, સંકલન સમિતિમાં કોઈ એવો અભાવ છે નહીં મેડમ. અત્યારે બધા જ સંગઠનો એક છે અને સંગઠનોમાં બધા જ આગેવાનો જે પણ નિર્ણય લેશે અમે માન્ય રાખીશું, કારણ કે એ અમારા વડીલો છે અને વડીલ સંગઠનમાં ત્યારે જ બેસાડ્યો, કારણ કે એમનો નિર્ણય ક્યાંક ને ક્યાંક. તો પેલા જે રાજકીય આગેવાનો છે જેમની બેઠકો થાય છે કમલમની અંદર પાર્ટીની સાથે, તે કયા આગેવાનો છે? શું તે આપના સુધી માહિતી નથી પહોંચાડી? હું એક્ચ્યુઅલી જે સંકલન સમિતિની જે મીટિંગ થઈ એમાં હું હાજર નહોતી, પણ જે અમારા સંગઠનના જે રાજકીય સંગઠન છે અને જે સામાજિક સંગઠન છે એ બંને મળીને જે પણ નિર્ણય લેશે એ અમને માન્ય ગણાશે, કારણ કે અમે રાજકીય લેવલ પર આ મુદ્દો લઈ જવા માંગતા નથી, કારણ કે પાર્ટી સાથે અમારે કોઈ વિવાદ છે જ નહીં. અમે આગળ બી કીધું હતું કે પાર્ટી સાથે અમારે કોઈ વિવાદ નથી, પાર્ટીને અમને કોઈ લેવા દેવા નથી. અમે કાલે બીજેપીને વોટ આપતા હતા અને જો આનો નિર્ણય સારો અને સાચો આવશે તો અમે આગળ પણ બીજેપીને જ વોટ આપીશું, કારણ કે બીજેપી ક્યાંક ને ક્યાંક સારા કાર્યો કરે છે, અમારે અમારા જાણમાં જ છે. પરંતુ જો આ નિર્ણય પર અમને બીજેપી સપોર્ટ નહીં કરે તો અમે બીજેપીને વોટ આપવા માંગતા જ નથી. અને રહી વાત મુદ્દો રાજકીય ઉપર લઈ જવાની, તો આ ખરેખર ખોટી વસ્તુ છે, કારણ કે અમે રાજકીય લેવલ પર લડવા માંગતા જ નથી. નિકિતાબા, તમે ઈચ્છો, હું ઈચ્છું, પરંતુ આ મુદ્દો છે હવે રાજકીય રંગ એની ઉપર ચઢી જ ગયો છે. કારણ કે જો મેં આપને જે વાતનો ઉલ્લેખ કર્યો, જો સંકલનનો અભાવ ન હોત તો પછી કહેવાય કે બીજું ત્રીજું ફાવી ન જાય, પરંતુ અહીંયા તો એવું થઈ રહ્યું છે કે આપના જ અલગ અલગ આગેવાનો આવે છે, એમની રીતે પોતાની વાતને રજૂ કરે છે, અલગ અલગ સંગઠનો પોતાની રીતે વિરોધ કરી રહ્યા છે, અને તેના કારણે પક્ષ છે કે જે પોતાનું કામ તો કરી જ રહ્યો છે અને એવું બતાવવામાં આવી રહ્યું છે કે આપ પણ આપનું કામ કરો, અમે પણ અમારું કામ કરીશું. હા, તો વસ્તુ યોગ્ય છે ને રૂપાલા, નિરાકરણ ક્યાં છે નિકિતાબામાં? નિરાકરણ જલ્દી જ આવશે, કારણ કે હવે જે અમારો પ્રચાર જે રીતે થઈ રહ્યો છે રૂપાલા એનો પ્રચાર કરી રહ્યો છે, એટલે તમે થોડી રાહ જુઓ, નિરાકરણ આનું બહુ સારું અને સુંદર આવશે. અને જો શાંતિથી નહીં પતે તો આગળ પણ મેં કીધું કે આનું પરિણામ બહુ ગંભીર આવશે, કારણ કે અમે ક્ષત્રાણી છીએ, અમે અમારા ઇતિહાસ પર જે કલંક લગાવ્યો છે એ અમે સાખી નહીં લઈએ અને આ અમે ક્યારે એક્સેપ્ટ નહીં કરીએ. અને હવે માફી માંગવાનો સમય પણ વીતી ગયો છે, હવે કદાચ રૂપાલા આગળ માથું કાપીને પણ માફી માંગે ને તો અમે માફી એક્સેપ્ટ કરવા માંગતા નથી. જયદીપસિંહ, આપનું શું કહેવું છે? બેન, મેં કાલે બી એક ડિબેટમાં કીધું હતું, આજે બી હું કહું છું કે જે વક્તવ્ય આપવામાં આવ્યું છે એમાં ઘણા લોકો એમ કહે છે કે સ્લીપ ઓફ ટંગ. બેન, હું અત્યારે આપની સાથે વાત કરું છું એમાં મારાથી ર ની જગ્યાએ ત બોલાઈ જાય તો એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ 50 સેકન્ડ સુધી તમે કોઈ એક સમાજને નીચો બતાવવા સુધીને ભાષણ કરો અને પછી તમે એમ કહો કે આ સ્લીપ ઓફ ટંગ છે તો એ વાત માનવામાં આવે એવી છે જ નહીં. બીજું કે માફી એ ભૂલની હોય, ગુનાની માફી ના હોય. મેં કાલે બી કીધું હતું કે ગુનાની માફી ના હોય, કાયદો બી એવું કહે છે કે તમે ગુનો કરો તો એની સજા હોય, એની માફી ના હોય. હું કોક કાલે ક્રાઇમ કરું અને કોર્ટમાં જઈને નામ જજ સાહેબને કહું કે સાહેબ હું તો આપની હાથ જોડીને 2 વાર 3 વાર માફી માંગું છું, મને આ ગુનામાંથી માફી આપી દો તો શું મને માફી આપશે? અને જયદીપસિંહ, અસ્મિતા અને અસ્મિતાની લડાઈમાં વાટાઘાટો થઈને આનો કોઈક નિર્ણય આવે તેવી જે આશા સાથે. બેન, વાત બેન, માત્ર રાજપૂત સમાજ પાસે જ કેમ બધા અપેક્ષા રાખે છે કે માફી આપે? કે રાજપૂત સમાજ જ સમાધાન કરે, સમાધાન ભારતીય જનતા પાર્ટી અને રૂપાલા સાહેબ કેમ ના કરે? ભૂલ એમણે કરી છે, રાજપૂત સમાજે થોડી ભૂલ કરી છે. જેને ભૂલ કરી હોય એને સમાધાન કરવું જોઈએ. અમે તો કોઈ ભૂલ કરી નથી, અમે આ માફી આપવાના નથી.
તો હવે બોલ એમના પાલામાં છે, એમણે નક્કી કરવાનું છે કે શું કરવું એ. અમે અમારી વાત પર અડક છીએ કે અમે કોઈ સમાધાન કરવા માંગતા નથી. અને કદાચ આ જે આપ વાત કરી રહ્યા છો, આપનો જે આક્રોશ છે તે જે રીતે રેલી અને મહાસંમેલનમાં જોવા મળી રહ્યું છે, અને આ જ વાત જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોતા હોય તો અત્યારે સમજવાની જરૂર આપને છે. જીએસટીવી સતત અપીલ કરે છે કારણ કે સમાજ પોતાની વાતને લઈને અડક છે. તેમણે કહ્યું કે શા માટે તેઓ વ્યક્તિગત રીતે માફી માંગે છે, પરંતુ એક હવે માફ કરવાનો સમય પણ જતો રહ્યો છે અને તેમની એક જ માંગ છે, અને જે માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ આ રીતે જ પોતાનું આંદોલન અને તેમની બેઠકો અને તેમનો આક્રોશ છે તે ઉઠાલવતા રહેશે. આભાર આપ બંને અમારી સાથે જોડાતે બદલ. તો આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.